નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશનના આ વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. વિષય પર્યાવરણ આસપાસ ધોરણ 4, જેમાં પ્રકરણ નંબર 14 રાજુનું ખેતર, એટલે કે આ પ્રકરણમાં ખેતર વિશેની માહિતી મેળવવાની છે. ખેતરમાં ઉગાડવામાં આવતો વિવિધ પાક અને એ પાક જ્યારે ઉગાડવામાં આવે છે એના પહેલાં જે ખેડૂત લોકો ખેતરમાં જુદું જુદું કાર્ય કરતા હોય છે, જેમ કે ખેતર ખેડવાનું કાર્ય છે, કુહાડી વડે ખેતર ખેડી અને જમીનને નરમ અને પોચી બનાવે છે, ત્યારબાદ તેમાં બીજ છે એ નાખવામાં આવે છે, અંકુર ફૂટે છે એટલે કે પાક છે એ તૈયાર થાય છે, ત્યારબાદ એમાં વધારાનું ઘાસ હોય એને પણ છે એ કાઢવું પડે છે જેથી કરીને સારો પાક થાય, અને છેલ્લે પાક જ્યારે તૈયાર થઈ જાય ત્યારબાદ પાકને લણવામાં આવે છે. તો આ પ્રકારનું કાર્ય છે એ ખેડૂત લોકોને ખેતરમાં રહેતું હોય છે. તો ચાલો આપણે આ પાઠમાંથી ખેતર વિશેની માહિતી મેળવીએ. હું રાજુ છું, મારા પિતા ખેડૂત છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા જેવડો જ એક રાજુ નામનો છોકરો કે જેના પિતા છે એ ખેડૂત છે, ખેતીકામ કરે છે, અને તે ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહે છે. ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે, એટલે કે ઓક્ટોબર મહિનો છે એ ચાલી રહ્યો હોય છે, અને ત્યારે છે એ ડુંગળીના પાક છે એ ખેતરમાં લેવાતો હોય છે એ મહિનામાં. એટલા માટે રાજુના પિતા છે એ ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરે છે, દર વર્ષે એ પાક લે છે. આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે. પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું. છેલ્લા થોડા દિવસોથી પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે જેથી ખેતર નરમ અને પોચું બને. હવે ખેતરમાં છે એ ઘણા બધા કાર્યો હોવાથી રાજુ પણ એના પિતાજીને મદદ કરવા માટે ખેતરે આવે છે. છેલ્લા થોડા દિવસથી છે એના પિતાજી કોદાળી વડે જમીન ખોદી રહ્યા હોય છે જેથી ખેતર છે એ નરમ અને પોચું બની શકે. અહીંયા તમે ચિત્રમાં પણ શરૂઆતમાં જોઈ શકો છો. ત્યાર પછી છે શોધી કાઢો, જેમાં રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે. આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે એવો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો આપણા વિસ્તારમાં પણ આપણે એને કોદાળી કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે નોટબુકમાં એક પ્રવૃત્તિ કરવાની છે જેમાં તમારે કોદાળીનું ચિત્ર દોરવાનું છે. તો જરૂરથી તમે છે એ કોદાળીનું ચિત્ર દોરજો, અને જેનો ઉપયોગ છે એ જમીનને નરમ અને પોચી બનાવવાનો છે, એટલે કે ખેતરનું ખેડાણ કરવા માટે કોદાળીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો એ છે બીજની વાવણી, એટલે કે ખેતર ખેડાઈ જાય, ચાંસ પડાઈ જાય ખેતરમાં, ત્યારબાદ છે એ બીજ તેમાં વાવવામાં આવે છે. તો આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે. બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાંસમાં બીજ નાખશે. મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે. હવે દર વર્ષની જેમ રાજુના પિતાજી ખેતરમાં ડુંગળીના બીજ વાવવાના છે, બળદો દ્વારા છે એ બીજ છે એ નાખવાના છે. જેમ કે બળદો હળ ખેંચશે અને પિતાજી છે એ હળ પાછળ ચાલી અને જે ખેતરમાં ચાંસ પાડેલા હોય છે તો એમાં બીજ નાખતા જશે. હવે રાજુને પણ એવું થાય છે કે મારે પણ મારા પિતાજીની જેમ કામ કરવું છે, ત્યારે તેના પિતાજી તેને જણાવે છે. પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે, આ કામ સરળ નથી, એટલે કે થોડું આ કામ છે એ કાળજી માંગી લેવું છે. જો ચોક્કસ અંતરે અને પૂરતા પ્રમાણમાં બીજ નાખવામાં ન આવે તો નુકસાન પણ થાય, પાક સારો ન ઉગી શકે.
તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ એટલે હું મોટો થાવ ત્યાં સુધી મારે રાહ જોવી પડશે. તેમના પિતાજીને એવું લાગે છે કે રાજુ હજી નાનો છે તો એવું થશે કે એક જગ્યાએ જ ઘણા બધા બીજ છે એ નાખી દેશે તો પાકને નુકસાન થાય. એટલા માટે એના પિતાજી જણાવે છે કે તું મોટો થા ત્યારે તું આ પ્રકારનું કાર્ય કરી શકીશ. એટલે ત્યાં સુધી છે એ રાજુએ રાહ જોવી પડશે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે, ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે? તો ખેતર ખેડવા માટે છે એ જે રાજુના પિતાજી છે એ કોદાળી વડે ખેતર ખેડતા હતા તો એનો ઉપયોગ. ત્યાર પછી છે એ ટ્રેક્ટર છે એમાં જે જુદા જુદા સાધનો છે, હળ છે એ જોડી અને એના દ્વારા પણ છે એ ખેતર ખેડવામાં આવતું હોય છે. ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે અંકુર દેખાશે, એટલે કે બીજની વાવણી બાદ થોડા દિવસ પછી જે બીજ જમીનમાં નાખવામાં આવેલા છે એમાંથી અંકુર ફૂટશે. તો બીજને વાવ્યાને 20 દિવસ થઈ ગયા, ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે, ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઉગ્યું છે. નીંદણ ખેતરોમાં અને બગીચાઓમાં વાવ્યા વગર જ ઉગી નીકળે છે, એટલે કે અહીંયા છે એ 20 દિવસ બાદ ડુંગળીના બીજ છે એ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા, એટલે કે એમાંથી નાના નાના છોડ છે એ હવે દેખાવા લાગ્યા છે લીલા રંગના, તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. અને ડુંગળીનો જે પાક છે એની સાથે સાથે નીંદણ પણ ઉગ્યું છે. નીંદણ કોને કહેવામાં આવે છે? તો કે પાકની સાથે જે વધારાનું ઘાસ ઉગી નીકળે છે, એટલે કે એની મેળ જ છે એ આ પ્રકારનું ઘાસ છે એ ઉગી નીકળતું હોય છે પાકની સાથે, એને નીંદણ કહેવાય છે. બગીચાઓમાં અને ખેતરોમાં વાવ્યા વગર જ આ પ્રકારનું ઘાસ ઉગી નીકળતું હોય કે જે સમયાંતરે દૂર કરવામાં ન આવે તો પાકને પણ છે એ નુકસાન થઈ શકે છે, એટલે કે એને સમયાંતરે છે એ આ પ્રકારનું ઘાસ છે એ દૂર કરવું પડે છે. ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક સારો થતો નથી. મમ્મી, કાકા, હું, પિતાજીને આ માટે મદદ કરીએ છીએ, એટલે કે રાજુ જણાવે છે કે એમના ઘરના જે સભ્યો જેમાં એના મમ્મી, કાકા અને રાજુ પોતે જે વધારાનું ઘાસ છે, નીંદણ છે એ દૂર કરવા માટે એમના પિતાજીને ખેતરમાં મદદ કરી રહ્યા છે. ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે ઉગેલા છોડ, જેમાં ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે, એટલે કે રાજુ તો છે એ ખૂબ જ ખુશ થઈ જાય છે ડુંગળીના પાકને જોઈને. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે અહીંયા છે એ રાજુ ખેતરની વચ્ચે જઈ અને ઊભો રહી ગયો છે અને એ જોવે છે કે પાક છે એ કેટલો ઊંચો થયો છે. તે જણાવે છે કે તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે, એટલે કે જે ડુંગળીનો પાક હતો એને ઘૂંટણ સુધી છે એ ઊંચો થયો છે, જેમાં પાંદડા છે એ પીળા થઈ ગયા છે અને સૂકા પણ થઈ ગયા છે, એટલે કે જોતા છે એ આ પાકના જે પાંદડા છે એ પીળા અને સૂકા થઈ ગયા છે. એનો મતલબ એવો કે ડુંગળીનો પાક હવે તૈયાર થઈ ગયો છે, જ્યારે પણ પાંદડા છે એ સૂકા અને પીળા થઈ જાય ત્યારે છે એ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે એવું માનવાનું. તેને છે એ લણવો પડશે, એટલે કે હવે પાક તૈયાર થઈ ગયો એટલે તેને છે એ ખેતરમાંથી લેવો પડશે કે જેને લણવું કહે છે. તમે ખેતરમાં જોયેલા કોઈ પણ પાકને દોરો. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે તમારી નોટબુકમાં તમે જે ખેતરમાં પાક ઉગેલો જોયો છે તો એ તમારે તમારી જાતે નોટબુકમાં દોરવાનો છે, બરાબર? તમે કોઈ પણ પાક કે જે તમે ખેતરમાં જોયેલો હોય એ તમારે દોરવાનો છે, ચોક્કસથી તમે આ પ્રવૃત્તિ કરજો. તો અહીંયા આપણે ખેતરમાં જ્યારે પણ પાક ઉગાડવામાં આવે છે, કોઈ પણ પ્રકારનો પાક, તો એના માટેની જે વિવિધ ક્રમશઃ તૈયારીઓ છે, કાર્યો છે, એના વિશેની સમજૂતી મેળવ્યા કે સૌ પ્રથમ છે એ ખેતરને ખેડવાનું કામ, જમીનને નરમ અને પોચી બનાવવાની, ત્યાર પછી છે એમાં બીજ છે એ વાવવામાં આવે છે, એટલે કે બીજની વાવણી કરવી, થોડા દિવસો બાદ તેમાંથી છે એ અંકુર ફૂટે છે,
એટલે કે નાના નાના છોડ છે એ એમાંથી અંકુરિત થાય છે, અને ત્યારબાદ છે એ એમાં એની સાથે એટલે કે પાકની સાથે વધારાનું નીંદણ પણ ઉગી નીકળે છે, જે વધારાનું આપણે ઘાસ કહીએ કે એને પણ છે એ સમયાંતરે કાઢવું પડે છે, જેથી કરીને પાકને નુકસાન ન થાય. અને ત્યારબાદ છે એ પાક જ્યારે તૈયાર થઈ જાય છે ત્યાર પછી છે એ ઉગેલા છોડને લણવામાં આવે છે. તો ત્યાં સુધી આપણે સમજૂતી આ વિડીયોમાં મેળવી. હવે પછી આ જ પ્રકરણના કેટલાક મુદ્દા કે જેનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કરીશું. અસ્તુ.